આપણા શરીરમાં જે નેગેટિવ એનર્જી આપણે ખસી નાખશું, આજે ખસી નાખવી છે ને, કોઈના પ્રત્યે જે હોય, કોઈને માં હાજર ઉઠ્યું હોય, તે બધું ભૂલી જવાનું. આજે યોગ દિવસ છે એટલે જોડવાનું કાર્ય છે. આપણે ભાઈને, બહેનને, બંને વિદ્યાર્થીઓને, ભાઈ બંને બધાને જોડવાનું કાર્ય કરવાનું છે ને, તો આપણે આ માત્ર રાખશું. અને જાતકીન કહેવું કે મારા અંદર જે ખરાબ એનર્જી હોય દૂર થાય અને સારી એનર્જી આવે. શ્વાસ લો. શરીરની મન સ્થિર થાય, આજે પગના જે સ્નાયુ હોય લચીલા બની જાય. પછી આવે સિદ્ધાસન. આવે સિદ્ધાસનમાં શું કરવાનું, અર્ધ સિદ્ધાસન આપણે પેલા જોશું. એડી રહી, હાથ પગ બંને પગ આગળ લાંબા કરી દો, સાઈડમાં કરો બધા, એક પાછળ બેઠા સાઈડમાં કરે. પગ આમ લાંબા આગળ કરો, પાછળ આગળ. અવાજ અવાજ કેમ કરો છો? આગળ પાછળ, રોટર કોર ઘુમાડો પગ. ડાબો પગ રહ્યો એ આપણે અહીંયા ગુદા દ્વારા આગળ એમ મૂકી દેવાનું છે, અંદર જાતો છે અંદર. હા બરાબર. અને જમણો પગ એ ડાબા પર પગ. હા, આ અર્ધ સિદ્ધાસન કહેવાય. આનાથી આપણી જે એનર્જી રહી, અવાજ કોઈ અવાજ અવાજ નહીં કરવાનો. અવાજ કેમ કરો? પગ આગળ લાંબો કરો, પગ આગળ પાછળ કરો, બંને પગના પંજા આવી રીતે ભેગા કરો. અને તીતલી આગળ બટરફ્લાય બધા પક્ષક નજીક રાખવાના, જેટલા બને એટલા. આનાથી પગના જે સ્નાયુ તે તમારા લચીલા બને, પગના ભેગા કરી પછી આમ કરજો. કપાળ નીચે ના દેવાના અને ધીમે ધીમે શ્વાસ લેવાનો છોડવાનો. ચલો અંદર ધીમે રહીને ઉભા થાય શ્વાસ લે. આનાથી શરીરમાં ખરાબ વાયુ રહ્યો પેટમાં, બધો બાંધી પેટને જે પાછળ મનનું પાછળ વજ્રસન થઈ ગયું. શ્વાસ
પકડી રાખો, અહીંથી પકડી રાખો, ધીમે રહીને તમને આ શીખો. કયું આસન કહેવાય? થાય છે ને બધા સિસ્ટમથી કોઈ પણ વસ્તુ કરતો થાય, બંને પગ પકડી રાખો. પછી આવ. Okay.